નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરમાં ઉરુષ પટેલની ચેનલમાં આપનું સ્વાગત છે. આજે સન્ડે ફંડે એટલે કે ટેસ્ટ, વન ટાઈપ ઓફ ટેસ્ટ, જે દર રવિવારે તમને પ્રશ્નો આપું છું જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તો આજનો પહેલો જ પ્રશ્ન છે, નાગરિકતા સુધારા બિલ 1986, 92, 2003, 2005માં સુધારા વધારા કરવામાં આવ્યા હતા? ઓપ્શન બી, નાગરિકતાનો સમાવેશ ભાગ 2 અનુચ્છેદ 5-11માં થાય છે. ઇનર પરમિટ લાઇન ફક્ત નાગાલેન્ડમાં લાગુ પડે છે અને 11 ડિસેમ્બર 2019માં રાજ્યસભામાં 125 મત સપોર્ટમાં અને વિરોધમાં 105 મતદાન પડ્યા હતા. એ આમાંથી કઈ બાબત અયોગ્ય છે એ આપે મને કોમેન્ટ કરીને જણાવવાની છે. શું કોમેન્ટ કરીને જણાવવાની છે? નેક્સ્ટ બીજો પ્રશ્ન છે, પરવેઝ મુશરફને સજાની હાઈકોર્ટ સજાની સુનાવણી કઈ હાઈકોર્ટે આપી? શું કઈ હાઈકોર્ટે આપી? લાહોર કોર્ટ, ઇસ્લામાબાદ કોર્ટ, પેશાવર હાઈકોર્ટ કે પંજાબ હાઈકોર્ટ? પંજાબ હાઈકોર્ટ એક ત્યાં પણ સ્ટેટ આવેલું છે, એટલે એવું ના સમજતા કે ખોટું લખ્યું છે, પણ કન્સેપ્ટ ક્લિયર કરી લેજો. પંજાબમાં પણ, પાકિસ્તાનમાં પણ પંજાબ આવેલું છે. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી અયોગ્ય જણાવો, એટલે કે કઈ બાબત ખોટી છે. નિફ્ટીનું પૂરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે. 16 ડિસેમ્બર 2019થી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન 24 કલાક કરી શકાશે અને નિફ્ટ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની શરૂઆત 2003થી થઈ હતી. ક્યારથી? 2003થી થઈ હતી. ક્લિયર? તો શું કહેશો આના વિશે? આપે મને કોમેન્ટ કરીને જવાબ જણાવવાનો છે. વિશ્વમાં સૌથી મોંઘું ઇન્ટરનેટ ધરાવતો દેશ કયો છે? વેનેઝુએલા, વેસ્ટ ઇન્ડિઝ, ઝિમ્બાબ્વે અને સ્વીડન. નેક્સ્ટ, મુકુંદ નરવણે ભારતીય સેનાના લેફ્ટનન્ટનું જનરલનું પદ ક્યારે ગ્રહણ કરશે, એટલે કે ક્યારથી આ સીટ ઉપર સ્થાન ગ્રહણ કરશે? ઓકે, તો 30 ડિસેમ્બર 2019, 1 જાન્યુઆરી 2019, 31 ડિસેમ્બર 2019 અને 28 ડિસેમ્બર 2019. નેક્સ્ટ, નાગરિકતા સુધારા બિલનો વિરોધ કયા રાજ્યો કરી રહ્યા નથી? પ્રશ્ન ખાસ ધ્યાન આપજો, નાગરિકતા સુધારા બિલનો વિરોધ કયા રાજ્યો કરી રહ્યા નથી? ઓકે, ઓપ્શન એ છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી કેરળ, પંજાબ, ઓપ્શન સી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓપ્શન ડી રાજસ્થાન, ગુજરાત. કયો જવાબ આપને અયોગ્ય લાગે છે એ કોમેન્ટ કરીને મને જણાવજો. સાતમો પ્રશ્ન છે, ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હરેન્દ્ર પટેલ, ઓપ્શન બી મહેન્દ્ર પટેલ, ઓપ્શન સી વિરેન્દ્ર પટેલ, ઓપ્શન શ્રી વિરેન્દ્ર પટેલ, ઓપ્શન ડી કાર્તિક પટેલ. ઓકે, નેક્સ્ટ, ભારતના કયા રાજ્યમાં દિશા અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે? તો તેલંગાણા, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી રાજસ્થાન. ઓકે, તો આમાંથી કયો સાચો જવાબ આવશે એ કોમેન્ટ કરીને જણાવવાનો છે. નવમો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય ચા દિવસ ક્યારે ઉજવાય છે? અને દસમો પ્રશ્ન છે, 14 ડિસેમ્બર શહીદ દિવસ કયા દેશમાં ઉજવાય છે? ઓપ્શન એ પાકિસ્તાન, ઓપ્શન બી શ્રીલંકા, ઓપ્શન સી ભારત અને ઓપ્શન ડી બાંગ્લાદેશ. તો આમાંથી મિત્રો સાચો જવાબ કયો આવશે? નાનકડી એવી મોક ટેસ્ટ છે. આશા રાખું કે જેટલા મિત્રો પ્રશ્નો જાણતા હોય એના કોમેન્ટ સ્વરૂપે જવાબ આપજો. નેક્સ્ટ વીકમાં તમને આ બધા જ પ્રશ્નોના જવાબ સમજૂતી સાથે મળી જશે. ઓકે, ત્યાં સુધી જોતા રહો કરંટ અફેર બાય ઉર્વિશ પટેલની ચેનલ અને નવા નવા એટલે કે જુનિયર ક્લાર્કના પ્રશ્નો માટે આપને કંઈક નવું જ મટીરિયલ આ વિડીયો લેક્ચરના માધ્યમથી મળતું રહેશે. તો આ પ્રશ્નોના જવાબ ખાસ આપના નોલેજ માટે આપતા રહેજો, તો આપને આઈડિયા આવે કે ક્યાં ભૂલ થાય છે. ઓકે,
ત્યાં સુધી નવો વિડીયો લેક્ચર સિરીઝ સાથે મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.